હે સાસુમાં, હું બજારે જાઉં છું તો તમારે કઈ મગાવવું છે? અરે ના ના બેટા, બીજું તો કઈ નથી લાવવાનું, પણ જો તમને યાદ આવે ને તો મારી બજારે એક લેતા આવજો. હા, એ તો તમારે પેલા જોઈ નહીં, હજુ બે થી પેલા જ લાવી દીધી, એ ખોટી પણ ગઈ. ના ના દીકરી, ખોટી તો કઈ જ નથી ગઈ, પણ જાવું ને તો પછી હેરવેર લેતા આવજો ને. વળી પાછી ખૂટે તો મારે ઉપાદી નહીં ને. એ બહુ સારું, લેતી આવીશ હો, અને મળશે ને તો આખો કોથળો લેતી આવીશ, પછી ખાધ્યાત કરજો હો. અરે મારો બાપ, એટલી બધી મારે શું કરવી છે? એકાદી કોથળી લેતા આવશો ને તો એ ઘણી છે. પણ હે વહુ દીકરી, તમને ખબર તો છે ને કે હમણાં આપણે ભાણિયાના લગ્ન છે, તો આપણે મામેરામાં કંઈક લેવું તો પડશે ને, તો આપણે એને શું આપશું? અરે સાસુમાં, એમાં શેની ઉપાધી કરો છો? એકાદી જોડી લુગડા અને એકાદું થામડું લઈ લઈશું. એમ થોડું હા વાલે, એકાદા જોડી લુગડા અને એકાદું થામડું, એમ નો હાલે તો તમારે વળી બીજું શું આપવું છે? અરે શું આપવું છે એ તો હું તમને પૂછું છું, કારણ કે તમને બીજી તો કઈ ખબર હોય નહીં, એટલે મારે બીજું તો તમને શું કહેવું. પણ મારે જમાઈ હતા થોડા અવળા ધંધા વાળા છું, એટલે જે હતું ને એ બધું દારૂમાં પતાઈ દીધું, અને હવે પાછા સુધરાશે. પણ દીકરી, આ તો ઓલી વાત જેવું છે કે મર્યા પછી મોહનથાળ શું કામનું? તેમાં સાસુમાં આપણે શું કરવી, એના કરેલા તો એ ભોગવે. હા એ તો છે જો દીકરી, પણ દીકરી આપણું મોટું ખોયડું અને આપણો જ ભણ્યો ઓશિયારો ફરે એનું કેમ જોયું છે? અને આમે આપણે ક્યાં કોઈ બીજાને દેવું છે, મારી દીકરીને જ આપવું છે ને. હા મારી માં, આમના મોટું ખોયડું કરીને બધાને આપ્યા જ કરો, એટલે આપણે પણ બધું પતી જાય, પછી શું આપણે વાટકો લઈને ફરવું? તા તો કીધે કે આપણું મોટું ખોયડું. અરે દીકરી, જેના મન મોટા હોય ને એના ખજાને ક્યારે ખોટ નથી આવતી, અને આ તો ક્યાં આપણે પારકા ઘરે દેવું છે? ઘરે ને ઘરે આપવામાં પણ તમને છે ને વાંધો પડે છે. વાંધો તો હોય જ ને, કેમ ન હોય? આપણું છે એ આપણને બીજાને દેવામાં વાંધો ન હોય? વાત કરો છો તે લે, પણ હેતર બહુ તમે પેલા મારી વાત તો સાંભળો. મારે તમારે કોઈ જ બીજી વાત નથી સાંભળવી. જો હું તમને ઠેકીને કહી દઉં છું, જો મામેરામાં કઈ આપવું હોય ને તો એકાદી જોડી લુગડા અને એકાદું થામડું જ, બાકી બીજું કઈ જ આપવાનું થતું નથી. બાકી જો મને પૂછ્યા આગળ કઈ આપ્યું છે ને તો મારા સિવાય ભૂંડી કોઈ નહીં. હે તલબેન, આ કપડાં તમારા કબાટમાં મૂકી દઉં કે પછી બહાર રાખું? અહીંયા મારા માથા ઉપર મૂકી દે, તને એટલી નથી ખબર પડતી કે કબાટમાં મૂકવાના હોય? જા છાની માને મૂકે. તો હે તલબેન, પછી હું ઘરે જાઉં, મારે થોડું કામ છે ને, એટલે ઘરે કામ હોય તો ઘરે જ રહેતી હો, ઘરે કામ વાળીની થાતી, હજે જવાની વાર છે, ચાલ બીજું કામ કઈ. પણ હે તલબેન, મેં બધા કામ પૂરા કરી નાખ્યા છે, તો હવે શું કામ કરું? હા જા, તો મારા માટે ચા બનાવતી હે. ભલે હે તલબેન. પણ હે તલબો, માણા હારે હવે આવી રીતે વાત કરવાની? ભલે એ નોકરાણી છે, પણ છે તો આપણા જ ઘરનું માણા ને. તો શું એને ખોળા બેન રમાડું? કઈ મફત કામ નથી કરતી, મહિને મહિને રોકડા ગણીને આપું છું. હા એ તો છે જ કે તમે એને મહિને ને મહિને રોકડા ગણીને આપો છો, પણ હે દીકરી, તમે જે આ રોકડા ગણીને આપો છો એ શું તમે કમાવા જાવ છો? હું ભલે ને ન જાતી હોય, પણ એ તો જાય છે ને. હવે તું છાની માની ને જી કરતી હોય કઈ ને, તો મારે તને કઈ કહેવાય જશે. હવે હાલી શું નીકળીશો, એ તો જાય છે ને કરતી, એ તો જાય જ છે, પણ તું નથી જાતી ને. હા તો એ જાય, પછી મારે જવાની શું જરૂર છે? ગમે એમ તો મારો કમાઈને લાવે છે હો. હા એ ભલે તારો છે, પણ દીકરો તો મારો છે ને, અને એ તો તારો તો કાયલ હવાઈ રહ્યો, બાકી તો રાત દિવસ મેં અને મારી દીકરીએ કામ કરી કરીને અમે એને ભણાવ્યો છે, અને ત્યારે એ અત્યારે કમાય છે. બાકી ત્યાં અહીંયા આવીને એને કંઈ કરી નથી દીધું કે કમાવા માંડો હોય. અને હા, તું જે આ કાયમ લટક મટક થઈને ફરેસ ને, એ તું કોના હિસાબે ફરેસ? મારી બધી દીકરીઓએ રાત હોય કે દિવસ હોય, ટાઈટ હોય કે પછી તડકો હોય, છતાં બધું વેઠીને પણ આ તારા ઈને ભણાવ્યો છે. અને તું હમણાં મામેરાનું શું કહેતી હતી, એકાદ જોડી લુગડા અને એકાદું વાસણ આપવું છે એમ? તું હવે હજી કાલ હવારે આવીશો, એટલે તને હજુ છે ને ખબર હોય. બાકી ઈ બધું એ તો તારા ઈને ભણાવવા સારું થઈને એના બધા જ શોખ માંડી વાળ્યા હતા, એને એના શરીર ઉપર ક્યારે
હારું લુગડું પહેરું પણ નથી અને ઈ પણ કોના માટે તારો જી ઈ રહ્યો ને એના હારું અને આજે ઈ બધ્યું પોતપોતાના સાસરે જતી રહ્યું છે અને ઈ પણ ખાલી હાથે જ આંથી કાઈ લઈને નથી ગયું બાકી આપણા ઘરમાં ભગવાને કાંઈ એવો દરેડો નથી કરી દીધો કે આપણે રૂપિયા વાળા થઈ ગયા હોય રાત દિવસ જયારે મજૂરી કરી છે ને ત્યારે આ બધું થયું છે અને તને તો બધું પરબારું મળી ગયું છે તો તને કે પાવર નથી હમાતો અને હા આજે તું આજી કરીશ ને એ કાલ હવાર કોક તારી હારે પણ કરશે ત્યારે તને કઈ વહમું નહીં લાગે ને કાલ હવાલે તારો પણ સમય આવશે ત્યારે તારી ભાભીઓ પણ આમ કરશે ત્યારે તને કેમ થાય છે અને હા તે વળી અહીંયા આવીને એવું તો વળી શું રડી લીધું છે કે તું આટલી બધી ઊંચી હાલવા માંડી છો બાકી તો પાવર ઈ જ કરે છે જેને વગર મહેનતે બધું મળી ગયું હોય બાકી તો વહુ દીકરી જેને પરસેવો પાડીને હવેલીઓ બાંધી છે ને એના મન પણ હવેલી જેવા મોટા જોઈ છે બાકી તો દીકરી કાયમ તું યાદ રાખજે કે માણસ ભલે ગમે તેવડો મોટો થઈ જાય કે પછી ભલે ગમે એવા રૂપિયા વાળો થઈ જાય બાકી જરૂર તો ચૂલાના રાખની પણ પડે છે સાસુમાં મને માફ કરી દો આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આજે મને મારા બાપાએ આપેલા સંસ્કાર મને યાદ આવે છે મારા બાપા મને કાયમ કહેતા હતા કે બેટા તું તારી માં જેવી ન થતી પણ સાસુમાં આજે હું ખરેખર આ રૂપિયા જોઈને મારી માં જેવી જ થઈ ગઈ મને શરમ આવે છે કે મારા બાપાએ આપેલા સંસ્કાર ઉપર મેં ડાક બેસાડ્યો પણ દાદીમાં આજથી હું તમને વચન આપું છું કે આજ પછી હું આવું કે આ રહી નહીં કરું માટે દાદીમાં મને માફ કરી દો ખમા મારી દીકરી ખમા ભગવાન તને જાજુ આપે તો સાસુમાં હું હમણાં જ તમારા નણંદબાને ફોન કરીને કહી દઉં છું કે તમે લગ્નની જરાય ઉપાધિ ન કરતા એ લગ્ન તમારા દીકરાના નહીં પણ અમારા દીકરાના છે ખમા મારી દીકરી ખમા ભગવાન તને બહુ વરણી કરે પણ હા મારા વાલા દીકરીઓને જાજુ કાંઈ ન આપો ને તો કાંઈ નહીં પણ એટલા સંસ્કાર તો જરૂર આપજો કે પારકા ઘરે જઈને કોઈના દીકરાને પારકો ન કરી નાખીએ જય દેવા દાદા.